એક મિનિસ્ટર એવો નહીં હોય. બે પાંચને છોડી દો, એક મિનિસ્ટર જેની કિતાબ જો ખોલો તો તમને ખબર પડે અંદરમાં કેટલા વાસનાના સાપોલિયા છે. ચાહે ક્રિકેટર, ચાહે બોલિવૂડ, ચાહે પોલિટિશિયન, મને કહેવા દો, જેટલા રૂપિયા વધે છે એટલો તમારા ઘરમાં સંસ્કાર નથી વધતા, ધર્મ નથી વધતો, એટલા તમારા ઘરમાં. હું હમણાં જઈને આવ્યો મુંબઈ, બે મહિના ભાઈગલાની આજુબાજુના ટાવરોના દેરાસર અને ઉપાશ્રયના પ્રવચનો કર્યા. કોઈએ બેન્ક્વેટ હોલમાં કરાવ્યું, કોઈએ સોસાયટીના પોડિયમમાં કરાવ્યું, કોઈએ પાર્કિંગમાં કરાવ્યું, કારણ કે ધેર ઇઝ નથિંગ ઉપાશ્રય. બિલ્ડરો પણ બહુ હોશિયાર હોય છે, તમને લોકોને આકર્ષવા માટે દેરાસર નામનો એક ટુકડો આપી દે છે અને તમે દોડ્યા દોડ્યા પહોંચી જાવ, હે દેરાસર છે, ઓહો, ત્યારે તમને પછી ભાન આવે છે કે દેરાસર તો મળ્યું, અપાસરો ક્યાં છે? અપાસરા નહીં હોય તો મહાત્મા આવશે, અને મહાત્મા નહીં હોય તો જીનવાણી થશે, અને જીનવાણી જો નહીં મળે તો પરિવર્તન આવશે ખરું? નહીં આવે. એક એક દિવસ માટે મને લઈ જાય ભાઈખલાથી, ગોવાલિયા ટેન્કથી, સોસાયટીમાં વાગતે ગાગતે પ્રવેશ કરાવે, બેન્ડ વાજા સાથે, પછી પ્રવચન કરાવે, પછી 500 રૂપિયાની પ્રભાવના કરે, મને ખુશ છે, તમે ખુશ, બીજા દિવસે રવાના, હવે બીજી સોસાયટી, હવે ત્રીજી સોસાયટી. હું જયારે દિલાઈલ રોડ પાસે, તમે જો નામ સાંભળ્યું હોય, લોઢા પાર્ક સાંભળ્યું, લોઢા પાર્ક, આ લોઢા પાર્કમાં મને લઈ ગયા મારા સાહેબ, સાતમે માળે પ્રવચન, કેમ સાતમે માળે? બેન્ક્વેટ હોલ વહા પે પ્રવચન, વહા પે સાતમે માળે 350 માણસ ભેગા થયા, 80 માળ, એ બી સી ડી ઈ અને એફ, સાતમે માળે બધું ભેગું થાય, કારણ કે સાતમે માળે શું મળે? ટર્ફ. સાતમે માળે શું મળે? ક્લબ હાઉસ. સાતમે માળે શું મળે? જીમ. સાતમે માળે શું મળે? સ્વિમ. જીમ, સ્વિમ, ટર્ફ, ક્લબ, બેન્ક્વેટ, બધું સાતમે માળે બધાનું ભેગું થઈ જાય. 350 જણા પ્રવચનમાં, પ્રવચન પૂરું થયું, મને એમ કે બધા આવશે, બાવસી તાતા મેં હો, પાછા કદી આવો, લાભ દેજો, હું તો એ બધી અપેક્ષા રાખતો હતો, એની જગ્યાએ મારા બેટા બધા એકબીજાને મળીને વાતો કરે. અરે તું કદી આવ્યો હતે? બોલી કે તું કદી હતે રેવા આવી? મેં કહ્યું તમે લોકો મેલમાં રહો છો કે જેલમાં? દોઢ દોઢ વર્ષથી એ લોઢા પાર્કમાં રહેતા હોવા છતાં એકે બીજાના બધાનું જોયા, કારણ કે મોઢા જોવડાવનાર કોણ હોય છે? પ્રવચન. પ્રવચનમાં આવે તો લોકો ભેગા થાય, પ્રવચનમાં જ ન આવે, લિફ્ટ પણ બધાની અલગ હોય, એકબીજાને મોઢા જોવાના ન હોય, ત્યારે મને એમ થયું આ લોકો મહેલમાં નથી રહેતા, આ લોકો જવું છે અવધમાં, ના ના વેસુમાં જવું, વેસુમાં પેસુ, અને ત્યાં જઈને બંધ કરો. સોસાયટીએ સોસાયટીએ ઉપાસ રહ્યા એને જે થયા ને, અને દેરાસરો થયા, એને સંઘની પથારી ફેરવી નાખી. આજે નવસારી આદિના શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘમાં બેસીએ ને, આમ સંઘ જેવી ફિલિંગ આવે. દોઢ મહિનો સોસાયટીના પ્રવચન કર્યા પછી જયારે ગોવાલિયા ટેન્કમાં પહોંચ્યો અને ગોવાલિયા ટેન્કમાં પહેલું પ્રવચન આપ્યું, ત્યારે મેં સંઘને કીધું આજે ઘણા દિવસે આમ સંઘમાં આવ્યો હોઉં એવી ફિલિંગ આવે છે. અમેરિકામાં 5 વર્ષ રહ્યા પછી છોકરો જયારે ઘરે આવે, મમ્મી પપ્પા ભાઈ બહેન, કેવી ફિલિંગ આવે? પપ્પા કે કાંઈ નતું, મમ્મી કોઈ ના મળે, બસ બધા અમે પાર્ટનર પાર્ટનર હોઈએ, કાંઈ કોઈ પીજીની અંદર રહેવાનું, એપાર્ટમેન્ટ લેવાનું, જે તે ખરી લેવાનું, મમ્મી કોઈ મજા જ ન આવે. આજે એમ લાગે કે ફેમિલી જેવું, મને આમ ફેમિલી જેવું લાગે. પણ જો તમે સોસાયટીએ સોસાયટી અપાસરા બનાવશો, ત્યારે કેમ કહેવાનું મન થાય છે? ઘર દેરાસર એ બહુ સારી ચીજ છે, પણ જે ઘર દેરાસર તમને સંઘ દેરાસરમાં આવતા બંધ કરી દે, તે ઘર દેરાસર નુકસાનકારી. ચૈય વંદન મહાભાષ્યમાં શાંતિ સુરીશ્વરજી મહારાજે લખ્યું છે કે ઘર દેરાસર બનાવનારાએ પણ ઘરમાં પૂજા કર્યા પછી કમ્પલસરી ત્યાં આવવું જોઈએ. તમે ઘર દેરાસર કરો એટલે તમને શોર્ટકટ, બધું શોર્ટકટ જ જોઈએ ને, તમે તમારા માટે તો બનાવો, આખું એપાર્ટમેન્ટ તમારા ઘરમાં આવી જાય,
આવેદન આવે સુનિલભાઈ, નાના છોકરા સ્કૂલમાં જવું છે, અંકલ પૂજા કરીએ. અંકલ ના પાડવાના, આજે એક્ઝામ છે, આજે મારે ટૂર પર જવું છે, જરા હું એક ટીકી કરી લઉં પછી. હવે એ વિવંટામાં જ પતાવી દે, એ પૃથ્વીમાં જ પતાવી દે, એ નૌપત કે નૌકારમાં જ પતાવી દે. હવે એને સંઘમાં આવવાનું નહીં, સંઘમાં આવે એટલે સંઘનું બોર્ડ વાંચવાનું નહીં. કયા મારા સેવા આવે, આખું ચોમાસું પૂરું થઈ જાય, પણ હાલત એવી હોય ઘર દેરાસર વાળાને ગામમાં કયા મારા છે એની પણ ખબર નહીં. મૂળ વાત આ યાચના છે, આ વાસના છે, અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ. યાદ કરો, સ્થુલી ભદ્રજી પણ પાગલ બન્યા હતા, બન્યા હતા કે નહીં બન્યા? 84-24 સુધી જે બ્રહ્મચર્યના પ્રભાવે જેનું નામ અમર થઈ જવાનું છે, એ સ્થુલી ભદ્રજી પણ એકવાર વેશ્યાની પાછળ પાગલ બન્યા, 12 વર્ષ રહ્યા. ઉના પ્રભાવે વાસના, કુસંસ્કાર, યાચના અને વાસનાના સાપોલિયા આપણા આત્મામાં અનાદિકાળથી ફરી રહ્યા છે. એનાથી ડરી મત જજો. આજે નિશ્ચય કરો કે આ પ્રાર્થના સૂત્ર સમજી સાંભળી અને પછી મારે બોલવું છે, તો એ બોલતા પહેલા હવે મારે મારી વાસના અને મારે મારી યાચના આ બે ઉપર કંટ્રોલ લાવવો છે. આવી વાસના અને યાચનાને લગતી હજી થોડી ઘણી વાતો આવતીકાલના પ્રવચનમાં કરીશ, અને પછી બહુ નવો મુદ્દો શરૂ થાય છે, ભગવાન પાસે પ્રાર્થના કરાય કે ના કરાય. દેટ મીન્સ ભગવાન પાસે મંગાય કે ના મંગાય. જૈન સંઘની અંદર આ મુદ્દા ઉપર બે પક્ષ પડી ગયા હતા, બહુ લાંબી ચર્ચા ચાલી હતી, એની વાત પણ હું તમને કરીશ. પણ એ વિવાદાસ્પદ વાતને બાજુ પર રાખી તમને ખાસ કહું છું, જીવનમાં તકલીફ આવે ત્યારે કોની આગળ જવાનું? પીર, ફકીર, સાઈબાબા, ખોડિયાર માતા, સંતોષી માતા, કોઈ મિયા મુલ્લા, ક્યાં જવાનું? ક્યાંય નહીં, તો કોની પાસે માંગવાનું? એની વાત આવતીકાલના પ્રવચનમાં કરીશ. વિતરાગ પરમાત્માની આજ્ઞા અનુસાર કંઈ પણ બોલાય દો, ઈચ્છાનું પણ. 1-2 મિનિટની જાહેરાત છે. નૌકારના